ખેડબ્રહ્મા નગરપાલિકા તથા મામલતદાર કચેરી દ્વારા તારીખ 27 ના રોજ ખેડબ્રહ્મા શહેરનો 5મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના નાગરિકોને એક જ જગ્યાએથી તમામ પ્રકારના દાખલા તથા પ્રમાણપત્રો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રેરિત સેવા સેતુ કાર્યક્રમ ઠેર ઠેર કરવામાં આવી રહ્યા છે, જે પૈકી ખેડબ્રહ્મા નગરપાલિકા તથા મામલતદાર કચેરી દ્વારા 5મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ હોલમાં યોજાઈ ગયો, જેમાં નાગરિકોને વિવિધ દાખલા એક જ સ્થળેથી પ્રાંત અધિકારી કૌશિક મોદીના હસ્તે આપવામાં આવ્યા હતા. સાથે મામલતદાર જીડી ગમાર, નગરપાલિકાના ચીફ ઓફિસર વીએસ ચારણ, પ્રમુખ ઝલક પટેલ, ઉપપ્રમુખ અરવિંદ ઠક્કર, વિરોધ પક્ષના નેતા પીડી સોલંકી, સાગર પટેલ સહિત સદસ્યો તથા વિવિધ કચેરીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત ચૌહાણ સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં એસટી બસના ડ્રાઈવર અને પેસેન્જર વચ્ચે થઈ બબાલ, વિડીયો થયો વાયરલ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં એસટી બસના ડ્રાઈવર અને પેસેન્જર વચ્ચે બબાલ થયાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. વિગત એવી હતી કે ભિલોડાથી વિજયનગરની એસટી બસ ચિઠોડા બસ સ્ટેશનથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ચિઠોડા બસ સ્ટેશન પાસે ઊભા રહેલ પેસેન્જરે હાથ ઊંચો કરવા છતાં બસ ઊભી ન રાખતા બસના ડ્રાઈવર સાથે બબાલ થઈ હતી, જેનો વિડીયો વાયરલ થતાં જનતા રોષે ભરાઈ હતી. વિજયનગરની મુસાફર જનતાએ ડ્રાઈવરો પર રોષ ઠાલવ્યો હતો. શું એસટી તંત્ર આવા ડ્રાઈવરો સામે પગલા લેશે? લલિત ડામોર સાથે દર્શના નાય, સિટી ન્યૂઝ, વિજયનગર. ઉત્તર ગુજરાતમાં તીડથી થયેલા પાકના નુકસાનનું સર્વે કરીને સહાય આપવાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. કચ્છ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તીડના ઉપદ્રવથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે સર્વે કરીને ખેડૂતોને સહાય કરવાની વાત નાયબ મુખ્યમંત્રીએ કરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ પ્રસંગે પહોંચેલા નાયબ મુખ્યમંત્રીએ તીડના ઉપદ્રવ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી તીડનું આક્રમણ ચાલી રહ્યું છે, જેથી ઉભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાન તરફથી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવેલા તીડના ઝુંડથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેનો નાશ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીમ સતત કામે લાગી છે. તીડના ઈંડાનો નાશ કરવા માટે તમામ ટીમ કાર્યરત છે, દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. તેમણે આ વાત કરી હતી. એની સાથે જ ખેડૂતોને તીડથી નુકસાન પહોંચ્યું છે, જેનો સર્વે કરીને તેમણે રાજ્ય સરકાર તરફથી સહાય આપવાની વાત નાયબ મુખ્યમંત્રીએ કરી હતી. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા. બનાસકાંઠામાં ખૂબ મોટા પ્રમાણમાં તીડનું જે છેલ્લા 7-8 દિવસથી આક્રમણ ચાલી રહ્યું છે અને મોટા પ્રમાણમાં તીડોની જે ફળદ્રુપ જમીનો ઉપર અથવા ખેતીવાડીમાં બેસીને જે એનો કસ ચૂસી લેવો અને ઉગેલા પાકને નુકસાન થયું છે એ આપણે બધા જોઈએ છીએ. ચોરસ કિલોમીટરની અંદર કહીએ તો સેંકડો ચોરસ કિલોમીટરમાં પથરાઈ જાય એવા કરોડો તીડ એક સાથે પાકિસ્તાન તરફથી આ દિશામાં રણમાં થઈને અહીંયા આવ્યા છે. રાજસ્થાનમાં પણ આ જ પ્રમાણે કેટલાક વિસ્તારમાં તીડનું આક્રમણ છે, ત્યારે ભારત સરકારના સહયોગથી ગુજરાત સરકારનો કૃષિ વિભાગ આ તીડોનો નાશ કરવા માટે ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી આરંભી છે અને અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં બધા તીડોનો અને એમણે મૂકેલા ઈંડાનો એ નાશ કરવામાં આવશે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એનું પણ સર્વે કરી અને જે યોગ્ય છે, જરૂરી છે એટલું સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. રાજ્યની આરટીઓ ચેકપોસ્ટ તેમજ પોલીસ ચોકીઓ બંધ કરાવવા પાછળ ગેરરીતિ હોવાનું કારણ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. આંતરરાજ્ય સીમાઓ પર આવેલી પોલીસ ચોકી પર ગેરરીતિ થતી હોવાથી પોલીસ ચેકપોસ્ટ બંધ કરી હોવાની નાયબ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે. મોડાસા શહેરમાં અતિથિ ગૃહ સહિત જિલ્લાના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અર્થે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ વાત સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યની 16 આરટીઓ ચેકપોસ્ટ અને રાજ્યની તમામ આંતરરાજ્ય અને જિલ્લાની આંતરિક પોલીસ ચેકપોસ્ટ
બંધ કરવાનો નિર્ણય સરકારે હિંમતપૂર્વક કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભારે ગેરરીતિ આચરવામાં આવતી હોવાથી જેથી સરકારી તિજોરીને નુકસાન પહોંચતું હતું. એટલું જ નહીં, અન્ય લોકોના ખિસ્સામાં કરોડો રૂપિયા જતા રહેતા હતા, જેથી સરકારે પ્રાયોગિક ધોરણે હાલ પોલીસ ચેકપોસ્ટ દૂર કરવામાં આવ્યું હોવાનું સ્વીકાર્યું હતું. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા. ને સરકારે એક અત્યારે પ્રયોગ કર્યો છે કે નાગરિકોને સગવડ થાય, નાગરિકોને સુવિધા થાય, હાઈવે ઉપર જે ટ્રાફિક આરટીઓની ચેકપોસ્ટ અથવા પોલીસની ચેકપોસ્ટના કારણે મોટા પ્રમાણમાં વાહનોની લાંબી લાઈનો લાગતી હતી અને ક્યાંક ગેરરીતિ પણ થતી હતી, સરકારની તિજોરીમાં આવવી જોઈએ એ આવક ગેરરીતિના કારણે બીજા લોકો લઈ જતા હતા. એટલે આ બધું જ ડામવા માટે અમે ખૂબ હિંમત ભર્યો સરકારે નિર્ણય કર્યો છે.